नमस्कार, हूँ छू भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। ન્યૂઝ લાઈવ સાથે તમામ દર્શકોનું સ્વાગત છે। હાલ એક મહત્વના સમાચાર સાથે શરૂઆત કરીશું કે જેની અંદર સરકાર ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે તૈયાર છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન સામે આવ્યું છે। સીએમ અને સરકારનું હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે બોડી વોર્ન કેમેરા નિદર્શન समारोह में उपस्थित रहा था और त्यां तेमने आ बाबते निवेदन आप्युं छे। तेमने कह्युं धैर्यराज माटे अभियाननी प्रदीपसिंहे वखाण कर्या छे। धैर्यराज ने मदद करवा सरकार तत्पर छे। तो आ महत्वना समाचार सामे आवी रह्या छे। सीएम अने सरकारनुं हकारात्मक अभिगम छे ते जोवा मळी रह्युं छे। गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजानुं निवेदन सामे आव्युं। एक कार्यक्रमनी अंदर तेमने आ निवेदन सामे आप्युं અને તેમણે કહ્યું કે ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે સરકાર તત્પર છે અને જે રીતે સમગ્ર ગુજરાતની અંદર તેને મદદ કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે તેના પણ વખાણ કર્યા હતા। એ અભિયાનને તેને આવકારદાયક ગણાવ્યું હતું। જ્યારે સીએમ અને સરકારનું ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે હકારાત્મક અભિગમ હોવાની વાત પણ તેમણે કહી હતી। તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન સામે આવ્યું। બોડી વોર્ન કેમેરા નિદર્શન સમારોહમાં તેમણે આ નિવેદન આપ્યું છે। ધૈર્યરાજ માટે અભિયાનની પ્રદીપસિંહે પ્રશંસા કરી છે। જે સમગ્ર ગુજરાતની અંદર ધૈર્યરાજ માટે જે અભિયાન ચાલી રહ્યું છે, જે ફંડ એકત્રિત કરવા માટે જે અભિયાન ઠેર ઠેર ચાલી રહ્યું છે તેના વખાણ કર્યા। સીએમ અને સરકારનો હકારાત્મક અભિગમ હોવાની વાત પણ તેમણે કહી। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધૈર્યરાજ અંગે આ મહત્વનું નિવેદન આપ્યું। માનું છું કે એ ધૈર્યરાજના સંદર્ભમાં જે પ્રકારની કેટલાક એનજીઓ દ્વારા મુહિમ ઉપાડી છે અને આ બાળક આપણું ગુજરાતનું બાળક છે એના સંદર્ભમાં છૂટા હાથે લોકો ફંડ આપી રહ્યા છે અને રાજ્ય સરકારે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આમાં હકારાત્મક અભિગમ સાથે મદદ કરવા માટેનો નિર્ધાર કર્યો। તો જે રીતે પ્રદીપસિંહ જાડેજાએ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી પણ ધૈર્યરાજને મદદ કરવા માટે ગુજરાત સરકાર તત્પર છે।